અરે ગાવો ગાવો પ્રેમ સે ગાવો, ગાવો ગાવો પ્રેમ સે ગાવો, પ્રેમ સે ગાવો દિલ સે ગાવો, શિવાય.
પ્રભુ દસ ભુજ હર 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 મહા
ગાવો દિલ સે ગાવો, આયો ગાવો બેનો ગાવો, સબ મિલ કર ગાવો સકલાય જગત હિતાય નગાધિનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાયક નમો નમસ્તે. આયે હનુમંત બિરાજીએ કથા કહો મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારિયે પવન કુમાર, પ્રેમ સહિત ગાદી ધરો પધારિયે પવન કુમાર, પધારિયે પવન કુમાર. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ચ ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત, તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃતાત, મૃત્યુંજય મહાદય ત્રાહિ માં શરણાગતમ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, પીડિતમ કર્મ બંધને. કડશમાં કડા બિરાજ નિજામાં બિરાજ દેવડમાં પીર પોતે બિરાજ, અને આલો હરજી દેવડ ઉજવા રામા પી કોડિયાના કોડ મટાડ સે સાજા કરે શ્રી, સાજા કરે શ્રી. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુ ભગવતી કુક દીકયા ખાઈ નીકળી જાય એ તે દીપાડની વાહે વાહે જાય રે આરે રે એ નિખાબરો યલે વાચા મડા એ તે દીપાડની વાહે વાહે જાય આરે રે નિખાબરો કારો દિયે અન કોઈ ન જાલે જાલે તુને હાર એ તેદિ અંતરનો એક નાદ રે સુની આરે રે માતા મેલડી એ તેદિ અંતરનો એક નાદ સુની આરે રે આટો આવે માતા મેલડી. બોલ ગજાનન ગણપતિ
જી મહારાજ ને, શ્રી હનુમાનજી મહારાજ ને, રામચંદ્ર ભગવાન કે દ્વારિકાધીશ ને, બોલો નાગેશ્વર મહાદેવ ને, વજા ભગત ને, રામા વીર ને, અજમલ ઘરે અવતાર ને, પરમના પીર ને, સત્ય સનાતન ધર્મ ને, બોલો ભારત માત ને, ધરતી માત ને, ચંડી ચામણી માત ને, મહાકાળી માત ને, જંગલ માત ને, ભવાની માત ને, બાલગીરી બાપુ ને, કાન ભારતી બાપુ, મકન ભારતી બાપુ, લાલજી મહારાજ, રામબાઈ મા, બાવેશ્વરી મા, વડવાળા દેવ, બોલો ભાઈ સબ સંત, ચાચર ચોરી, નારાયણ દેવ, મયા રામ લાડા, સૂર્ય પુત્ર શનિ મહારાજ, સદગુરુદેવ, કરોડો પુણ્ય ઉદય પાકે ત્યારે અહીંયા ભગવાન મહાદેવ ની કથા થતી હોય છે. બે હાથ ઊંચા પૂરા, મારા મહાદેવ, મારા મહાદેવ, મારા શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, મારા
પરમાત્મા ની અસીમ કૃપા, શ્રી સદગુરુ ભગવાન ના આશીર્વાદ. મોટે બોલું માં અને મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપ તણી બધી મજા, મને કડવી લાગે કાગડા. જે જોગ માયા મણિદીપ માં નિવાસ કરે છે, ભગતોના ધાર્યા કામ કરે, એ આધ્યા શક્તિ રાજમાન રાજેશ્વરી ભગવતીના ચરણોમાં કોટિ કોટિ પ્રણામ. બોલો કુળદેવી માતની જય. પરમ્બા પરમેશ્વરી જગદંબાના ચરણોમાં નમન. અને જે આપણે દિવ્ય એવો એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાત તુલસી સંગત સંત કી કટી કોટી અપરાધ, જે આ પાવન અવસર આપણને પ્રાપ્ત થયો છે, એ પણ ભગવાન નાગેશ્વર મહાદેવ અને દાદાના મંદિરના નિર્માણ અર્થે વજા ભગતની મઢુલી આ મૂળચંદ રોડ વઢવાણ સુરેન્દ્રનગરના આંગણે જે ભવ્ય શિવ મહાપુરાણ કથાનું જ આયોજન કરવામાં આવેલું છે. જોરદાર તાલી નાગેશ્વર દાદાના ભક્તો માટે થઈ જાય બાપ. જે અહીંયા નાગેશ્વર દાદાના જે ભક્તો છે, કોઈના નામ બોલાય ન બોલાય, આ વિસ્તારમાં જે જે પણ દાદાના ભગવાન મહાદેવની ભક્તિમાં જે જીવન સમર્પિત કરી અને આવો રૂડો મજાનો સદવિચાર આવ્યો કે આપણે ભગવાન મહાદેવની ગાથાનું આયોજન કરીએ, એવા દરેક શિવ ભક્તોને મારા ઓમ નમઃ શિવાય છે ભાઈ. અને ત્યારબાદ અહીંયા બાજુમાં જ બિરાજિત શ્રી પરમ પૂજ્ય દિવ્ય વિભૂતિ શ્રી વજા ભગતના ચરણોમાં મારા પ્રણામ. જોરદાર તાલી વજા ભગત ધામ માટે થઈ જાય બા. અને ત્યારબાદ આ વિસ્તારમાં જે પણ કોઈ દેવી દેવતા બિરાજમાન હોય, દરેક દેવી દેવતાઓને આપણા પ્રણામ છે. અને ત્યારબાદ મારા ગુરુદેવ પરમ પૂજ્ય ભાવેશ્વરી માતાજી અને મારી ભગવતી જોગ માયા માં ભગવતી દયાળીના આશીર્વાદથી નાની ઉંમરથી કથા કરું. અને હજી ગઈકાલે જ જામ કલ્યાણપુર દ્વારિકાની બાજુમાં 217મી કથા પૂરી કરી અને અહીંયા 218મી કથા શરૂ થઈ રહી છે. જોરદાર તાલી મારા ગુરુદેવ માટે. સતત કથાઓની યાત્રાઓ કરતા કરતા અહીંયા 218મી કથા, 18ના અડધા કરો એટલે 9, જે 9નો આંક 218, અને જે કથા એ પણ મને આનંદ એ વાતનો છે કે આજે મારે ભગવાન મહાદેવની ગાથા ગાવાની છે ભાઈ. આજ મારી વાણીને પાવન કરવાનો અવસર, 218મી કથામાં મહાદેવના ગુણાનવાદ ગાવાનો મને અવસર પ્રાપ્ત થયો છે. મારા ગુરુદેવને પ્રણામ, આપ સૌના ગુરુદેવને મારા પ્રણામ છે. અને ત્યારબાદ આ કથાની અંદર જેને જેને પોતાની સંપત્તિનો સદુપયોગ કરી અને આ દાદાના મંદિરના નિર્માણ કાર્યની અંદર પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી અને જેને જેને પણ અહીંયા દાન આપેલું છે, પંચી પાણી પીને છે ઘટે ન સરિતા નીર, ધર્મ કીએ ધન ના ઘટે સહાય કરે રઘુવીર, એવા દરેક દાનદાતાઓ માટે જોરદાર તાલી થઈ જાય બાપ. જેને જેને પણ અહીંયા દાન આપેલું છે એ દરેક દાનદાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આ મંદિરના નિર્માણ કાર્યની અંદર આપણે લગભગ જાણીએ છીએ પરમ પૂજ્ય વિશ્વ વંદનીય વિભૂતિ કે જે રામ કથા આખા વિશ્વમાં ઘર ઘર સુધી જેમના અવાજ દ્વારા આખું વિશ્વ પાવન થઈ જાય અને જે કથા સાંભળવી એ આપણા એક જીવનનો લાવો છે, એવા પરમ પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં પણ કોટી કોટી પ્રણામ. જોરદાર તાલી પરમ પૂજ્ય મોરારી બાપુના માટે થઈ જાય. આ તકે કથા શરૂ કરતા પહેલા એટલા માટે બાપુને યાદ કરીએ છીએ કે આ દાદાના મંદિરના નિર્માણ કાર્યની અંદર બાપાનું પણ આપણને અહીંયા સહયોગ પ્રાપ્ત થયો છે. તો પરમ પૂજ્ય મોરારી બાપુના ચરણોમાં મારા પ્રણામ. જોરદાર તાલી પરમ પૂજ્ય મોરારી બાપુ માટે થઈ જાય બાપ. અને અહીંયા વ્યાસપીઠ ઉપરથી બાપુના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ છે. બાપુના જે પણ કોઈ સેવતો ભક્તો હોય એમને પણ મારા પ્રણામ છે. અને ત્યારબાદ અહીંયા જે મહાપ્રસાદના દાતા બન્યા હોય અને આજે પણ આપણે મહાપ્રસાદ છે, છેલ્લા દિવસે પણ મહાપ્રસાદ છે, જે જે કોઈ મહાપ્રસાદના દાતા છે, દરેક મહાપ્રસાદના દાતા, છેલ્લા દિવસે મહાપ્રસાદના દાતા, આ પહેલા દિવસે મહાપ્રસાદના દાતા, અને એવા દરેક દાતાઓ માટે જોરદાર તાલી થઈ જાય ભાઈ. સાથે સાથે આ તકે
જે પરિવારની હું દીકરી બની અને જે મારા મોટા ભાઈ એવા નાગરદાસ રામજીભાઈ પીઠવા જોરદાર તાલી પીઠવા પરિવાર માટે અહીંયા સુધી મને લઈ આવવામાં નિમિત્ત બન્યા એવા અમારા પીઠવા પરિવાર, અમારે વઢવાણમાં દાવડા પરિવાર જોરદાર તાલી વઢવાણ દાવડા પરિવાર માટે, અને સાથે સાથે આ સુરેન્દ્રનગર ગામના આંગણે જે આદિ અનાદિ ભગવાન વિશ્વકર્મા દાદાની પાવન કથાનું આયોજન આનંદ ભુવનમાં કરવામાં આવેલું અને અમારે સમસ્ત લુહાર સુતાર ગુજરાતી સેવા સમાજ એમાંથી પણ અમારા બધા વડીલો આવેલા છે, અમારે વિષ્ણુભાઈ મુકેશભાઈ સોહમવાડા અને જે પણ કોઈ અમારે સમસ્ત લુહાર સુતાર ગુજરાતી સેવા સમાજ જે બધા કાર્યકર આગેવાન આવેલા છે અમારા વિશ્વકર્મા પરિવાર, જોરદાર તાલી વિશ્વકર્મા પરિવાર માટે થઈ જાય ભાઈ. મારા દરેક વડીલોને મારા જય વિશ્વકર્મા છે. અને ત્યારબાદ અહીંયા કથાની અંદર જે પણ તમે આવેલા છો આપણે શોભાયાત્રા ધામે ધૂમે ભગવાન મહાદેવની અને દિવ એવી શોભાયાત્રાના દર્શન કરી અને અહીંયા સુધી આપણે કથા મંડપ સુધી પહોંચ્યા અને જે આપ તમારો કિંમતી અનમોલ સમય લઈ કથામાં આવેલા છો, મારી માતાઓ બહેનો, મારા ભાઈઓ વડીલો, નાના નાના બાળકો, તમને બધાને આ દીકરીના ઓમ નમઃ શિવાય. ભગવાન મહાદેવના ચરણોમાં નમન. અહીંયા જે પણ કોઈ સાધુ સંતો બ્રાહ્મણો આવેલા હોય એમને પણ મારા પ્રણામ છે બાપ. અને અહીંયા મારી કથાને મારી વાણીને શરૂ કરતા પહેલા ભગવાન ભોળાનાથના ચરણોમાં વ્યાસપીઠ ઉપરથી આ દીકરીના કોટી કોટી પ્રણામ કરી અને આગળ કથા તરફ આપણે જઈ રહ્યા છીએ. ત્યારે આજે પહેલો દિવસ છે આ મહાદેવની ગાથા. આપણે રામકથા સાંભળી હોય, ભગવાન કૃષ્ણની ભાગવત કથા સાંભળી હોય, પણ મહાદેવ કે જેને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે આ કથા, બધી કથાઓ આપણે જોઈએ તો એમાં લખેલું હોય કથા પ્રારંભ કથા વિરામ. રામ કથા હોય કથા પ્રારંભ કથા વિરામ એ બધા રામ કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતારો છે ભાઈ. અને જ્યારે પણ રામની કથા હોય કનૈયાની કથા હોય ત્યારે એમાં અવધિ હોય છે. આપણને બધાને ખબર છે રામ કથા કેટલા દિવસની હોય આપણે લગભગ જાણીએ, 9 દિવસની. ભાગવત કથા કેટલા દિવસની હોય? 7 દિવસની. આ બધી કથામાં અવધિ હોય, પણ શિવ પુરાણ એવી કથા છે કે જેમાં કોઈ અવધિ નથી. શિવ કથા તમે 9 દિની કરી શકો, 11 દિની કરી શકો, 21 દિની કરી શકો, 31 દિવસની કરી શકો, 41 દિવસની કરી શકો, શિવ કથામાં કોઈ અવધિ હોતી નથી. કારણ કે મહાદેવ એટલે અજન્મા દેવ છે, જેનો જન્મ નહીં, જેનું મૃત્યુ નહીં. નમે મૃત્યુ શંકા નમે જાતિ ભેદા પિતા નેવ મે નેવ આપણે બધા જાણીએ છીએ કે રામના મંદિરે જઈએ તો આખી પરિક્રમા થાય, કનૈયાના મંદિરે જઈએ તો આખી પરિક્રમા થાય, મંદિરની માતાજીના મંદિરે જઈએ તો આખી પરિક્રમા થાય, પણ શિવજીના મંદિરે જઈએ તો અડધી પરિક્રમા થાય છે અને અડધેથી પાછું આપણે પૂરું કરવું પડે. કારણ કે રામ કૃષ્ણ એ ભગવાન વિષ્ણુના અવતારો છે અને એ મનુષ્ય બની અને આ ધરતી પર લીલા કરી અને એ મંદિરની પરિક્રમા આપણે પૂર્ણ કરીએ, પણ મહાદેવની પરિક્રમા અધૂરી કરાય. કારણ કે હું ને તમે જીવ છીએ અને આપણા જીવથી પૂર્ણ ભગવાન મહાદેવની પરિક્રમા કોઈથી પૂરી કરી શકાતી નથી. એટલે આ જીવ છે ને એ ભગવાન શિવની પરિક્રમા અડધી કરી અને ત્યારબાદ અડધી કરે એ ભગવાન મહાદેવ. જેથી આ જગતની અંદર આપણું કોઈ મૂળ હોય ને તો એ મહાદેવ છે ભાઈ. મારું તમારું મૂળ ભગવાન મહાદેવ છે ભાઈ. અને ખાસ સૂચના ધ્યાનથી સાંભળજો, આ 9 દિની કથા છે. અહીંયા આવો તો એવો ભાવ ન રાખતા કે મોરબીથી કોઈ કથાકાર આવ્યા છે, કોઈ વક્તા આવ્યા, કોઈ વિદ્વાન આવ્યા. નહીં, હું કોઈ કથાકાર નથી, કોઈ વિદ્વાન નથી, કોઈ વક્તા નથી, પણ આ તો મારી માએ ભગવતીએ મને વાણી આપી અને મારા જેવા એક કાચના મોતીડાને આ વ્યાસપીઠ મળ્યું છે ભાઈ. એટલે એવો ભાવ રાખજો કે મોરબીથી તમારી દીકરી આવી છે, દીકરીના મોઢેથી કથા સાંભળવા જવાનું છે. આવો ભાવ રાખજો ભાઈ.
કથાકાર તરીકેનો નહીં, તમારી દીકરી તરીકેનો, અને દીકરી તરીકેનો ભાવ લઈ 9 દિવસ આપણે કાલાવાલા ભગવાન મહાદેવના કરવાના છે. અને મારી એવી ટેવ છે, હું પેપર લઉં છું એટલે ધ્યાન રાખવું કથામાં, નકર શરીર તો બધાયના બેઠા છે અહીંયા, બધા શરીરથી બેઠલા, મન કેટલા નાશ. આ મન ખતરનાક છે ભાઈ, બેઠું હોય કથામાં આ રાજકોટ આંટો મારવો હોય તો મારી આવે, ચોટીલા જવું હોય તો વાર ન લાગે, અને મન મોરબી જવું હોય તો વાર ન લાગે ભાઈ. વગર વાહને પોગી જાય અને કેમાંય બેવું ન પડે, આવું ખતરનાક મન છે ભાઈ. અને એ મનને આપણે શિવ કથામાં લઈ આવીએ, મહાદેવની કથામાં લઈ આવીએ. આ મન ખતરનાક એટલું છે કે આને કથા ન પચે, આને કીર્તન ન પચે, આને સત્સંગ ન પચે, પણ હમણાં કોકની લ પાલતી થાય તો અમુક અમુક તો આખો કેસ જાણીને આવે કે આખો મામલો શું હતો, એમ બે બે કલાક સાંભળે, પછી શું થયું હતું, પછી શું થયું હતું. આ મનુ ભાઈ ટ્રેક્ટર લીધા, હપ્તા કેના ભરશે ભાઈ. આ કોકની વાતોમાં રસ પડે બહુ, પણ એ વાતો સાંભળીએ તો એમાં પાપ છે, સાંભળવામાં પણ પાપ છે, અને કોઈની નિંદા કરવામાં પણ પાપ છે ભાઈ. પણ માતાઓ બહેનો ભાઈઓ વડીલો, આપણે અહીંયા 9 દી લગી મહાદેવના ગુણાનુવાદ ગાવાના છે. પેલી ગંગા હરિદ્વાર, આપણે બધા હરિદ્વાર ગયા છે, કેટલા ગયા છે હાથ ઊંચા કરો, લગભગ જોરદાર તાળીથી વધાવો. આપણે લગભગ હરિદ્વાર ગયા, આપણને બધાને ખ્યાલ છે હરિદ્વારમાં જઈએ તો ગંગાજીને પાણી બહુ ઠંડુ છે, આમાં અમુક અમુક નાવાના આરહુડાય પોઈગા હોય, એ કે ઓહો ભલું કરે ગંગાજી, આમાં આપણું કામ નહીં એટલે હાથ પગ ધોવે, આરહુડા હાથ પગ ધોવે, અમુક અમુક ઇથીને બે દો, એ કે આમાં આપણું કામ જ નથી, કોક નાવા પડે કે છાટણા ઉડાડી દેજો, એટલે છાટણા લે તોય ભયો ભયો. પણ અમુક તો મૂરખના સરદાર એવા હોય ને, ના એને હાથ પગ ધોવે, એને છાટણા લીએ અને કોરે કોરે આવે એને હું સમજવા ભાઈ. ગંગા કાંઠે ગયા હોય ને કોરા આવે, એના ભાગ્ય ફૂટેલા હશે, સમજી જજો. આપ બધા સમજો છો મારો કહેવાનો મરમ, સમજી ગયા છો કે પેલી ગંગામાં તો હરિદ્વાર જવું પડે, પૈસા જોઈએ, શરીર જોઈએ, પણ આપણા નાગેશ્વર દાદા અને વજા ભગતની મઠુલીએ હાલતી ચાલતી શિવ ગંગા આવી છે બાપ. આ ભગવાન મહાદેવની પાવન ગંગા છે, અને આ ગંગામાં નાસું ને પૂરેપૂરું, અને નાવાનો સ્નાનનો ટાઈમ બહુ સારો છે, રાત્રે 8 થી 11 મજાનો સરસ મજાનો ટાઈમ છે. 8 થી 11 બધાએ સ્નાન કરવા આવવાનું, થોડુંક વહેલા હાર કામ બામ કરી લેવાનું, અને અહીંયા કથા શરૂ થાય એ પહેલાં 8 વાગે તમારું સ્થાન લઈ લેવાનું. 8 થી 11 પૂરેપૂરી ડૂબકી મારવાની, એમાં અમુક હાથ પગ વારાય છે સમજી જાઓ, એમાંય હાથ પગ વાળા નીકળવાના, અમુક અમુક સાચણા વાળા એ છે 12. પણ મારી વિનંતી, નવાય તો નાવ પૂરેપૂરું, હાથ પગ ધોવાય તો હાથ પગ ધોજો, છાટણા લેવાય તો છાટણા લેજો, પણ આ 9 દી ભગવાન મહાદેવની આ દિવ્ય ગાથા આવી છે બાપ, કોઈ કોરે કોરા નો રહેતા, મારા મહાદેવનો અવસર છે આ. જય ભગવાન મહાદેવ. ચપટી ભપૂત મેહ ખજાના કુબેર કા, ભગવાન શિવની આ પાવન ગાથા. અરે આ મંડપમાં ખાલી તમે આવીને બેસો ને તો એ આપણા કોટી જન્મના પાપ બળીને ભસ્મ થાય, એટલી શિવ કથામાં તાકાત છે. આ મંડપની અંદર આવે અને ભગવાન મહાદેવની કથા સાંભળે, મારા ભોળાનાથની મનોકામના પૂરી કરે, અશ્વમેઘ યજ્ઞ કર્યાના ફળ મળે, ભગવાન મહાદેવ એના આત્માનું કલ્યાણ કરે. આ શિવ કથા એટલે જીવને શિવ તરફ લઈ જવા, આ જીવને શિવ તરફ એકાકાર કરી દેવાનો આ પાવન અવસર આવેલો છે. ત્યારે આપણું મૂળ મહાદેવ છે ભાઈ, મારું તમારું મૂળ, ધ્યાનથી સાંભળજો. આપણને બધાને ખ્યાલ છે કે અત્યારે આ સમયની અંદર કોઈ પણ માણસ ગુજરી જાય એટલે 2 વર્ષે 5 વર્ષે આપણે બધા જાણીએ છીએ, એના પરિવાર વાળા એક કથા કરાવે, અને આપણને બધાને ખબર છે પિતૃ મોક્ષાર્થે. એ કઈ કથા હોય, રામાયણ હોય કે ભાગવત હોય, જોર છે બોલો, ભાગવત જોરદાર તાળીથી વધાવો, જે બોલાય ને ધન્યવાદ, અને બોલવાની છૂટી હો, જેને જવાબ આવડે ને બોલવાનું તમ તમારે. ભગવાન કનૈયાની કથા ભાગવત સાંભળજો ધ્યાનથી. કોઈ પણ વ્યક્તિ ગુજરી જાય એટલે એના પિતૃ મોક્ષાર્થે ભાગવત થાય. હવે બુદ્ધિ વાપરો જરાક. ભગવાન કૃષ્ણએ વિદાય લીધી અને એ સમય બાદ આ ભાગવત આ જગતમાં મળે છે, ત્યારબાદ આ ભાગવત કથા આ વિશ્વની અંદર. પણ જરાક બુદ્ધિ વાપરો કે ભાગવત કનૈયાના
ભગવાનના એ મહાપ્રયાણ કર્યા પછી આ ધરતી પર ભાગવત છે. તો જ્યારે ભગવાન કૃષ્ણ આ જગતમાં હતા અને કનૈયાએ લીલાઓ કરી ત્યારે પણ લોકોનું મૃત્યુ તો થતું હશે ને, લોકો મૃત્યુને શરણ થતા હશે, તો ત્યારે તો ભાગવત નહોતું. બુદ્ધિ વાપરજો જરાક. તો ત્યારે કઈ કથા હતી કનૈયાના સમયમાં? તો આમાંથી જે જાણકાર હશે એ કહેશે કે કૃષ્ણ પહેલા રામ થઈ ગયા, એટલે એ સમયમાં કઈ કથા હતી? રામ કથા, ભગવાન રામનો મહિમા. પણ જરાક વિચાર કરો, બુદ્ધિ વાપરો કે જ્યારે ભગવાન રાઘવે લીલા કરી રાઘવેન્દ્ર સરકારે, અને એ સમયે પણ લોકો મૃત્યુ પામતા હશે, મહારાજા દશરથ પણ ધામમાં ગયા, તો ત્યારે તો ભાગવતે નહોતું, આ રામાયણે નહોતી, તો ત્યારે કઈ કથા? તો આમાંથી જે જાણકાર અને સમજુ હશે એ સમજી ગયા હશે કે ત્યારે કોઈ કથા હોય તો ઈસે દેવોના દેવ મહાદેવ મારા ભોળાનાથનું પરમ પૂજ્ય શિવ મહાપુરાણ, ભાઈ ભગવાન મહાદેવનું આ શિવ પુરાણ, જેથી રામ કૃષ્ણ એના પેલા કોઈ હોય ને તો આદિ અનાદિ મહાદેવ, મારું તમારું મૂળ હોય તો મહાદેવ છે ભાઈ. આપણે કરોડો રૂપિયાના બંગલામાં લઈએ, લાખો રૂપિયાના બંગલામાં રહીએ, પણ મારું તમારું છેલ્લું ઘર શમશાન છે, આ ન ભૂલવું. અને શમશાનમાં કોનો વાસ છે? મહાદેવનો. આપણા બધાનું છેલ્લું ઠેકાણું મહાદેવ છે ભાઈ. એટલે સમજાય તો સમજો, આપણું મૂળ મહાદેવ છે. જ્યારે કોઈ નહોતું આ જગતમાં ત્યારે ભગવાન શિવ, અને શિવ કોઈ દી એકલા ન હોય, ભેગી શક્તિ પણ હોય બાપ, શિવ અને શક્તિ. આપણું મૂળ મહાદેવ છે, ભગવાન શિવ છે ભાઈ. એટલે આ મહાદેવની કથા, આ જીવ શિવમાં ભળે અને આપણું આત્મ કલ્યાણ થાય એવો આ પાવન અવસર. એટલે આપ સૌને નમ્ર નિવેદન કે ભોળાનાથની આ પાવન કથા બાપ ડૂબકી મારજો. આ નવજી લગી ભારપુર આ ગંગાજીમાં નાવા જઈએ ને તો અહીંયા સાકર હોય, હરિદ્વારમાં બધાએ જોઈએ છે, સાકર જાલી નાવ પડે, એમાં ગંગા બે કાંઠે જાતી હોય ને હાકર ન જાયેલી હોય તો જે કનૈયા લાલ કીએ, સમજી જાઓ બધા, સમજાય તો સમજો. ગંગા કાંઠે નાહીએ તો સાકડ પકડી પડે, નકર ડૂબી જઈએ, પણ આ મારા ભોળાનાથની એવી ગંગા છે કે આમાં કદાચ ડૂબી જશો ને તો ભાવ પાર ઉતરી જશો. આ મહાદેવની ગાથા છે. જે ભગવાન મહાદેવ, મારું તમારું મૂળ મહાદેવ છે ભાઈ. અને ઈથી વિશેષ હજી સાંભળજો, આપણને બધાને ખ્યાલ છે કે કોઈ પણ માણા ગુજરી જાય, ઈ પછી રામનો ભગત હોય તોય ભલે, કૃષ્ણનો ભગત હોય તોય ભલે, કે માનો ભગત હોય તોય ભલે, મને જવાબ આપજો બધા. આમાંથી જેને આપ બધાને ખબર છે આ જવાબની, રામનો ભગત, માતાજીનો ભગત, કૃષ્ણનો ભગત, કોઈ પણ ગુજરી જાય એટલે પછી એનું બેસણું રાખવામાં આવે, આપણને બધાને ખ્યાલ છે, ઈ ચાર પાંચથી પછી બેસણું રાખવામાં આવે, અને બેસણું હોય તેથી દીવો મંદિરે મૂકવામાં આવે. ઈ દીવો કેના મંદિરે મૂકવામાં આવે? કેના મંદિરે? જોર છે બોલો, મહાદેવ. જોરદાર તાલીથી વધાવો, જે બોલાય ને ધન્યવાદ. આમાં સમજાય તો સમજી જાઓ ભાઈ, કે આપણે આ જીવનું છેલ્લું કોઈ ઠેકાણું હોય ને તો ઈ મારા મહાદેવ છે ભાઈ. આ જીવ જ્યારે શિવમાં ભળી જાય, એ દીવો જ્યારે શિવમાં ભળે ત્યારે આ જીવનું કલ્યાણ થાય છે, અને શિવ એટલે કલ્યાણ, ભગવાન મહાદેવ એટલે કલ્યાણ છે ભાઈ. એટલે આવો આ અવસર આવેલો છે, તો નવદી લગી ભરપૂર ડૂબકી મારી લેજો ભાઈ, જેટલી મરાય એટલી, અને બને તો અહીંયા એક જગ્યા પકડી રાખજો બધાય, જ્યાં બેઠા અહીંયા નવદી લગી ઈ ઠેકાણે બેન કથા સાંભળજો. તમે કહેશો કે બેન વેલા મોડા આવીને જયગા વહી જાય, શું કરું? ચિંતા નહીં કરવાની, જયગા વહી જાય તો આપણા ઘરેથી આપણું આસન લઈને આવ, આપણા ઘરેથી આસન લઈને આવવા, અને એક આસને બેસીને મહાદેવની કથા સાંભળે એનો બેડો પા. એટલે કાલથી બને તો આસન લઈને આવવા, કાં તો એક જગ્યા પકડી રાખવી. બીજું થાય તો નવદી લગી ફરાળ કરવા, થાય તો નવદી લગી ફ્રૂટ ખાવ, થાય તો દૂધ ઉપર રહેવું, થાય તો એકટાણા કરવા, જેના માટે આ થઈ શકે ભગવાન મહાદેવની કથા સાંભળી બની શકે તો ફરાળ કરો, એકટાણા કરો, દૂધ ઉપર રહ્યો, ફ્રૂટ ઉપર રહ્યો. તમે કહેશો કે બેન આમાંથી કાંઈ નહીં થાય, તો મારી તમ તમાર બધાને સૂટી ત્રણ તાણા જમી લેજો, પણ નવદી લગી કોઈની આઘા પાસી ન કરતા ભાઈ. આ કોઈને નડીએ નહીં તો ઘણું, કોઈની નિંદા કરવી નહીં, હા ભરવી નહીં,
આપણે આપણા આત્માનું કલ્યાણ કરો, થાય તો એકટાણા કરવા, જે કરી શકે એના માટે છૂટી છે, પણ બની શકે તો કોઈની નિંદા કરવાની નથી. ભગવાન મહાદેવનો આ અવસર છે ભાઈ, આ કથા જે કોઈ વ્યક્તિ સાંભળે, ભગવાન મહાદેવ એનું કલ્યાણ કરી, અને જે આ કથા શ્રવણ કરતા કરતા જપ કરે ભગવાન મહાદેવનો, ભગવાન મહાદેવ એનો બેડો પાર કરે છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાવન કથા આજે પેલો દિવસ, નવ દિવસની અંદર ભગવાન શિવના આ દિવ્ય એવા જે આપણે પરમ પવિત્ર માતાઓ બહેનો ભાઈઓ વડીલો કોટી જન્મના પુણ્ય કર્યા ત્યારે આપણને મનુષ્ય દેહ મળે, 84 લાખ યોનિ ફરી અને પછી આ માનવનો દેહ મળે, અને માનવ દેહ પડ્યા પછી જો આપણે ભગવાન શિવની અંદર મારું તમારું ચિત્ત લાગી જાય, ભગવાન મહાદેવના ચરણે આપણું હૃદય લાગી જાય, મહાદેવ આપણું કલ્યાણ કરે, મહાદેવ મને તમને પરમ ગતિ આપે છે. ભાઈ શબ્દને પકડજો, પરમ ગતિ. કઈ ગતિ? પરમ ગતિ. જે ભગવાન મહાદેવના ચરણે જાય અને 9 દિવસ લગી ભગવાન મહાદેવની કથા શ્રવણ કરે, શિવ ભક્તિ કરે, એ પરમ ગતિ છે. અને શિવજી એવા દેવ છે મહાદેવ કે જેને કહેવાય છે સદાશિવ સર્વ વરદાતા. ભગવાન શિવ બધું આપી શકે, કોઈને મોક્ષ જોતો હોય તો મહાદેવ આપે, કોઈને ભક્તિ જોતી હોય તો ભગવાન આપે, કોઈને સંતાન ન હોય, પુત્ર ન હોય તો એ ભગવાન મહાદેવ આપે, કોઈને લક્ષ્મી ન જોતી હોય તો એ ભગવાન મહાદેવ આપે. દેવોના દેવ મહાદેવ જેને કહેવાય છે સર્વ વરદાતા. આ ભોળાનાથની આગળ જે કોઈ જાય, જે માગે, એ બધું ભોળાનાથ આપે છે. એટલે એવા સદાશિવ સર્વ વરદાતા ભગવાન મહાદેવની આ ગાથા છે ભાઈ, પરમ ગતિની આ કથા છે. ગતિ કેટલી હોય, વ્યક્તિ ગુજરી જાય ને, આંબળજો ધ્યાનથી. એટલે આપણે કહીએ કે ફલાણા ભાઈ ગુજરી ગયા, ફલાણા બેન ગુજરી ગયા. એ ગુજરી ગયા એટલે સમજી જજો એની ગતિ થઈ, અહીંથી છૂટી ગયા, અહીંથી ગયા એટલે ગતિ થઈ. બીજું છે સદગતિ. કઈ ગતિ? સદગતિ. સદગતિ કોઈ ભગવાનના ભગત હોય, કોઈ દાની હોય, કોઈ સંત હોય, કોઈ સજ્જન માણા હોય, એટલે આપણે કહીએ કે આવા માણાની તો સદગતિ થાય. શું કહીએ? સદગતિ થાય. અને સાંભળજો ધ્યાનથી, હજી ત્રીજી છે અધોગતિ. અધોગતિ કોને કહેવાય? મારે બોલવું નથી, સમજી જાઓ બધાય, તમે સમજો છો બધા. સદગતિ સજ્જન લોકો ભક્તો સદગતિની પ્રાપ્તિ, અમુક ગુજરી જાય એટલે અધોગતિ શબ્દ આવે. આ 3 ગતિની ચર્ચા છે અને 4થી ગતિ છે પરમ ગતિ. જે કોઈ ભગવાન મહાદેવના ચરણે જાય મારા ભોળાનાથ એને પરમ ગતિ આપે છે ભાઈ. અને આ શિવ મહાપુરાણ આ કથા એટલે શિવ પુરાણ તિલકમ ખલુ,
ભગવાન આ મહાદેવ નું પુરાણ, ચારે વેદ નું કોઈ તિલક હોય તો ઈ છે શિવ મહાપુરાણ. અને એ શિવ મહાપુરાણ ગાથા, આ શિવ પુરાણ સાક્ષાત ભગવાન મહાદેવે કહ્યું છે. ભગવાન શિવ ની વાણી. અને જ્યારે શંકર ભગવાને આ શિવ મહાપુરાણ આ જગતને અર્પિત કર્યું અને માતા પાર્વતીએ નંદીકેશ્વર ભગવાને શ્રવણ કર્યું, ત્યારે શિવ મહાપુરાણમાં 1,00,000 શ્લોકો હતા. કેટલા શ્લોકો હતા યાદ રાખજો, હમણાં પૂછીશ. 1,00,000 ભગવાન શિવે કહેલું ત્યારે 1,00,000 શ્લોકો, અને એમાં 12 સંહિતાઓ. અને માતા પાર્વતી અને નંદીકેશ્વર ભગવાને શ્રવણ કર્યું છે. બોલો શંકર ભગવાન કી જય. અને ત્યારબાદ આખા વિશ્વની અંદર આ શિવ મહાપુરાણ કથા અને અર્પિત કરી વેદવ્યાસજી મહારાજે. વેદવ્યાસજી મહારાજે ગ્રંથો લખ્યા, પુરાણ લખ્યા, મહાપુરાણ લખ્યા, અને વેદવ્યાસજીએ શિવ મહાપુરાણમાં શ્લોક લખ્યા. કેટલા શ્લોકો લખ્યા યાદ રાખજો, 24,000. વેદવ્યાસજી મહારાજે કેટલા લખ્યા? 24,000. શંકર ભગવાને 1,00,000 કીધા છે, અને વેદવ્યાસજી મહારાજે 24,000 શ્લોકો. અત્યારે 24,000 શ્લોકો પ્રાપ્ત થાય. શંકર ભગવાને 12 સંહિતાઓ કીધી છે, અને વેદવ્યાસજી મહારાજે કેટલી કીધી યાદ રાખજો? 7. અત્યારે કેટલી પ્રાપ્ત થાય છે? 7. આ ભગવાન મહાદેવનું શિવ મહાપુરાણ દિવ્ય એવી કથા. જે પણ વ્યક્તિ આ શ્રવણ કરે, મનન કરે, અહીંયા આવ્યા પછી બધું ભૂલી જાજો, ઓરી પાટી થઈ જાજો. અને બે વસ્તુ માતા બહેનો ભાઈઓ વડીલો, હું તો વારે વારે કહું, બે વસ્તુ બારે રાખીને આવજો. એક તો આપણા બૂટ સંપલ, ને બીજું આપણું અભિમાન કે હું કાંઈક છું. આઈ એમ સમથિંગ બટ વી આર નથિંગ, વી આર 0. આપણે કાંઈ નથી. આ રામ રાખે એમ રેવાય ભાઈ. એટલે અહીંયા આવ્યા પછી બે વસ્તુ બાઈને જ રાખવી, એક તો બૂટ ચંપલ, બીજું અભિમાન. મારા મહાદેવની કથામાં આવો ને તો બાળક થઈ જજો, નિર્દોષ બાળક, કોરી પાટી. હે મહાદેવ, અમે તારા છીએ. આવો ભાવ હશે ને તો આપણું કલ્યાણ થશે, થશે ને થશે. અને અહીંયા આવ્યા પછી શ્રદ્ધા ને વિશ્વાસ જરૂરી. શ્રદ્ધા એટલે પાર્વતી, અને વિશ્વાસ એટલે શિવ છે ભાઈ. એટલે શ્રદ્ધા વિશ્વાસ સાથે આ 7-9 દિવસ આપણે મહાદેવની કથા શ્રવણ કરશું. આજે પહેલો દિવસ છે, એટલે મંગલાચરણ, આરતી, અને આપણે થોડી કથાનું વાત કરી. અને આગળ જતા હવે બીજા પ્રસંગો આવશે, પણ આવતીકાલે રાત્રે. આવતીકાલે ભગવાન મહાદેવના શિવ પુરાણ કથાનું મહાત્મ્ય, જે જે ભક્તો થયા એ ભક્તોની કથા, દેવરાજની કથા, બિદુંગ અને ચંચુલાની કથા, શિવ મહાપુરાણ કથાના આ દિવ્ય પ્રસંગો આવશે આવતીકાલે રાત્રે 8-11. અત્યારે મારી વાણીને વિરામ તરફ લઈ જઈ રહી છું ભાઈ. ભગવાન મહાદેવના ચરણોમાં પ્રણામ કરી અને મારી વાણીને વિરામ તરફ લઈ જાઓ. હર હર ભોળા શંભુ તમારી દુનેલા, હર હર ભોળા શંભુ તમારી દુનેલા. હર હર ભોળા શંભુ તમારે દૂધ લાગે, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગે. હર હર ભોળા શંભુ તમારે દૂધ લાગે, હર હર ભોળા શંભુ તમારે દૂધ લાગે. એ આ તુંચા પૂરે પૂરા, એ આ તુંચા પૂરે પૂરા.
યાદ કરીએ છીએ. જે દેશની અંદર માતાઓ બહેનો ભાઈઓ વડીલો, હું તો વારે વારે કથામાં કહું કે આપણે મનુષ્ય બન્યા એ તો આપણું પરમ સૌભાગ્ય, પણ આપણો જન્મ આ ભારત દેશની માટીમાં થયો એ આપણું પરમ સૌભાગ્ય છે ભાઈ. આપણે ભારતીય છે, આઈ પ્રાઉડ ઓફ ઇન્ડિયન, અને માં ભારતના ચરણોમાં, માં ભારતીના ચરણોમાં કોટી કોટી નમન એટલા માટે કરી રહી છું કે અહીંયા શિવ કથા આપણે શ્રવણ કરી રહ્યા છે, અને આ તકે આપણે આખું વિશ્વ જાણીએ છીએ કે દિલ્હીની અંદર આપણા ગુજરાતનું ઘરેણું અને આપણા ગુજરાતનું ગૌરવ એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અત્યારે પીએમ પદની શપથ જેમને પ્રાપ્ત કરી છે, જોરદાર તાળી મોદી સાહેબ માટે થઈ જાય. નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આપણે શિવ કથામાં શુભેચ્છા પાઠવીએ, બે હાથ ઊંચા પૂરેપૂરા. મારી વાણીને વિરામ તરફ લઈ જઈ રહી છું, અને આ તકે નાગેશ્વર દાદાના ચરણોમાં પ્રણામ, વજા ભગતના ચરણોમાં પ્રણામ, અહીંયા જે પણ કોઈ દેવી દેવતા બિરાજમાન છે એમને મારા નમન કરી અને મારી વાણીને વિરામ તરફ લઈ જાઉં છું. પણ એ પહેલાં પેપર લઉં છું, જેને જવાબ આવડે દેજો, બોલવાની છૂટ, જેને જવાબ આવડે એ બોલજો. મારો પહેલો પ્રશ્ન છે કે આ શિવ મહાપુરાણ કથા, ભગવાન શિવે જ્યારે આ જગતની અંદર માતા પાર્વતી અને નંદીકેશ્વર ભગવાનને શ્રવણ કરાવી ત્યારે ભગવાન શિવજીએ કેટલા શ્લોકો કહ્યા છે, જોર સે બોલો. 1,00,000, જોરદાર તાલીથી બતાવો, બોલાઈને ધન્યવાદ. અને કેટલી સંહિતાઓ કીધી છે, 12. અને ત્યારબાદ વેદવ્યાસજી મહારાજે આ શિવ મહાપુરાણ કથા જે જગતને પ્રાપ્ત કરાવી, અને અત્યારે આપણને શિવ કથાના શ્લોકો મળે છે કેટલા, 1,000, 24,000. અને અત્યારે કેટલી સંહિતાઓ છે, 7. પેપર પૂરું, બધાય ફર્સ્ટ ક્લાસ પાસ, આજ પહેલેથી બધાય પાસ, અને એ ફર્સ્ટ ક્લાસ કોલેજ વાળાને પૂછજો, માન માન ફર્સ્ટ ક્લાસ આવે ભાઈ, એટલે બધા પાસ છો. આજની કથામાં આવો નાવો ભાવ રાખજો બાપ, આપની દીકરી તરીકે કથા સાંભળવા આપ સૌને મારું આમંત્રણ છે. શિવાય શિવાય નમઃ નમઃ. ઓમ શંકરાય શંકરાય નમઃ નમઃ. ઓમ નીલકંઠાય નીલકંઠાય નમઃ નમઃ. ઓમ શિવાય શિવાય નમઃ નમઃ. ઓમ શંકરાય શંકરાય નમઃ નમઃ. મહાદેવાય ચ ચ ધીમહિ ધીમહિ તન્નો તન્નો રુદ્ર રુદ્ર પ્રચોદયા 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 પ્રચોદયા. નમઃ શિવાય ઓમ નમઃ.
सब बोलो, सब बोलो, ओम नमः शिवाय, 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 બધા બોલો, બધા બોલો, ઓમ નમઃ શિવાય, 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 જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય આ કાનુડા, દીવડા જગમગ જગમગ થાય આરતી નાગેશ્વર દાદાની થાય, આરતી નાગેશ્વર દાદાની થાય દીવડા, જગમગ નાગેશ્વર દાદાની થાય, આરતી નાગેશ્વર દાદાની થાય દીવડા, જગમગ જગમગ થાય, એ ઘોડા યમે લાવ્યા સૈબા જોઠની જો, એ ઘોડા યમે લાવ્યા સૈબા જોઠની જો, ભગત ની થાય દીવડા, જગમગ જગમગ
આરતી આપો, તમે જ્યાં ઉભા છો ત્યાં ફરી જાઓ એટલે ચારે દિશાની પરિક્રમા થઈ જાય. જેટલા ઉભા છે બે હાથ જોડી ફરી જાઓ સૌ સૌની જગ્યાએ બરોબર. હવે બે હાથ ઊંચા. હરે રામ હરે રામ હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 હર હર મહાદેવ 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 નાગેશ્વર મજા ભગત ને જય દ્વારકા રામા ચંડી ચામુંડા આય શ્રી ખોડિયા બ્રહ્માણી ગોગલ મચરાડી બાલગીરી બાપુ ખાન ભારતી બાપુ લાલજી મહારાજ રામભાઈ અહીંયા મારી વાણીને વિરામ આપી રહીશું.